नमस्कार, आप જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ અને હું છું આપની સાથે રૃષ્ટિ। તો જે રીતે હવામાન વિભાગે આગાહી મુજબ અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી 2 ડિસેમ્બરે નીકળેલું ચક્રવાત મિચોંગ આંધ્રપ્રદેશ પહોંચી ગયું છે। વાવાઝોડું મિચોંગ આંધ્રપ્રદેશના બાપટલા નજીક નેલ્લોર મછલીપટ્ટનમ વચ્ચે ટકરાયું છે, ત્યારે દેશના દક્ષિણી રાજ્ય તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તીવ્ર ચક્રવાત મિચોંગ તબાહી મચાવી રહ્યું છે। ત્યારે જોઈએ અમારા આ ખાસ રિપોર્ટમાં કે તબાહીના દ્રશ્ય તમને જે બતાવીએ છીએ અમારા ખાસ અહેવાલમાં તે તમે જોઈ શકો છો। તમિલનાડુમાં વાવાઝોડા મિચોંગે ભારે તબાહી મચાવી છે। સતત મુસળધાર વરસાદને પગલે તમિલનાડુની રાજધાની ચેન્નઈ સહિત અન્ય શહેરોની હાલત પણ ઘણી બધી ખરાબ જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોની સાથે સાથે પોસ્ટ વિસ્તારોમાં પણ અનેક ઇંચ પાણી ભરાઈ ગયા છે। તો ચેન્નઈમાં વરસાદે 80 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જ્યારે વાવાઝોડાની અસર હેઠળ વરસેલા વરસાદને કારણે 8 લોકોના મોત થયા છે। તમિલનાડુના ચેન્નઈમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। તો સ્થિતિ એવી છે કે મંગળવારે ઓછો વરસાદ હોવા છતાં પણ અનેક વિસ્તારોમાં પાણી અને લોકોના ઘરમાં ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સાથે જોડાયેલા ઘણા વિડીયો પણ સામે આવ્યા છે, ત્યારે તમિલનાડુમાં નદીઓમાં પણ ભારે પૂર જોવા મળી રહ્યું છે। તમિલનાડુમાં મિચોંગને કારણે ભારે વરસાદથી સામાન્ય જનજીવન પણ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં પૂર જેવી સ્થિતિ સર્જાયેલ છે, જ્યારે રાજ્યની નદીઓમાં વરસાદને કારણે પૂરની સ્થિતિ પેદા થઈ છે। વરસાદને કારણે તમિલનાડુનું કુવમ નદીમાં પણ પાણીનો પ્રવાહ ખૂબ જ મજબૂત બન્યો છે અને તે કાંઠેથી ખૂબ જ ઝડપથી વહી રહ્યો છે। તમિલનાડુ ચેન્નઈના પશ્ચિમ તંબરમ્મા સિટીઓ કોલોની અને શશિવરાધન નગર વિસ્તારમાં લોકો પરિવહન માટે બોટનો ઉપયોગ કરી રહ્યા છે। સાયક્લોન મિચોંગને કારણે શહેરમાં વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ પણ સર્જાયું છે। દક્ષિણ ભારતના ઘણા બધા રાજ્યોમાં વાવાઝોડાએ મિચોંગને આગમને પહેલા જ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। વાવાઝોડું ત્રાટકે તે પહેલા જ તોફાની વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર આવી ગયું છે। તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પોન્ડિચેરીમાં તબાહી મચાઈ ચૂકી છે, ત્યારે સૌથી ખરાબ સ્થિતિ તમિલનાડુમાં છે, જ્યારે ભારે વરસાદને કારણે આંધ્રપ્રદેશના તિરુપતિના તમામ મોટા ડેમ ઓવરફ્લો થયા હતા। ત્યારે અહેવાલ અનુસાર ભારે વરસાદના ભય વચ્ચે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ અલગ અલગ અને લગભગ 8 જિલ્લાઓમાં અધિકારીઓને તૈયારીઓ માટે એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે મિચોંગ વાવાઝોડાએ દરેક જિલ્લાઓની અંદર હાહાકાર મચાવ્યો છે, દરેક જગ્યાઓ ઉપર તબાહી મચાવી છે, જ્યાં જોઈએ ત્યાં પાણી ઘૂસી ગયા છે અને લોકોને હેરાન પરેશાન કરી નાખ્યા છે। ત્યારે ચેન્નઈમાં મિચોંગ વાવાઝોડાની અસર હેઠળ વરસેલા વરસાદે 80 વર્ષનો વિક્રમ તોડી નાખ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। અવિરત વરસતા વરસાદને કારણે ચેન્નઈમાં પૂર જેવી સ્થિતિ સર્જાયેલ છે। સોશિયલ મીડિયા પર આવા ઘણા બધા વિડીયો અને તસવીરો સામે આવ્યું છે, જેમાં તબાહીનું દ્રશ્ય સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે વરસાદને કારણે ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી, ચેન્નાઈ આવતી અને જતી અનેક જે ટ્રેનો છે તેમને પણ કેન્સલ કરવામાં આવ્યું છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। તંત્ર અસરગ્રસ્ત વિસ્તારની શાળા કોલેજો પણ બંધ કરાવી દીધી છે।